રાજ્યમાં મેઘમહેર યથાવત છે. આણંદના ખંભાતમાં 12 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ પડ્યો. આણંદ શહેરમાં 6 ઇંચથી વધુ વરસાદ તો સુરતના ઉલપાડમાં 13 ઇંચ અને ઉમરપાડામાં 10.5 ઇંચ વરસાદ વરસ્યો તો ભરૂચના હાંસોટમાં 8 ઇંચ, વલસાડના ધરમપુર, વાપી, પારડીમાં 6-6 ઇંચથી વધુ વરસાદ તો ઉત્તર ગુજરાતના ધનસુરામાં 2 ઇંચ, ઈડર, વડાલી, હિંમતનગરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. સુરતના ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસતા સિદ્ધનાથ સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સોસાયટી સહિત ઘરોમાં પણ પાણી ઘૂસી જતા ઘર વખરીને મોટો નુકસાન થયું. સુરતના કીમ ગામે અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા. કીમના ગણેશનગર, દીપનગર, ગાયત્રીનગર, ગીતાનગર સહિતની સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાવાના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સુરતના કતારગામ અને સિટીલાઇટ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જેના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સુરતમાં ભારે વરસાદ બાદ ભાટેરા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. ભાટેરા વિસ્તારના અનેક નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસી ગયા, જેના પગલે ભાટેરા વિસ્તારમાં ફાયર બ્રિગેડની એક ટીમને રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. સુરતના અડાજણના રાંદેર વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા. મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી. મહત્વનું છે કે શહેરમાં 5 ઇંચ વરસાદ ખાબકતા પાણી ભરાયા. સુરતમાં સતત વરસાદને કારણે અનેક સ્થળો પર પાણી ભરાયા તો પીપલોદ સ્કેટ કોલેજની બહાર ભૂવો પડ્યો. ભૂવો પડતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. સુરતના મહુવા તાલુકાના ઉમરા ગામથી પસાર થતો પુલ બંધ કરવામાં આવ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અંબિકા નદીનું જળસ્તર વધતા તંત્રએ નિર્ણય કર્યો. ડેમની સાથે આવેલ પુલને અડીને અંબિકા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. અવિરત વરસાદના કારણે સતત વણસી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સાવચેતીના ભાગરૂપે બારડોલી માસ્તા સ્ટેટ હાઈવેને બંધ કરવામાં આવ્યો. અંબિકા નદીમાં ગોળાપૂરના પગલે બારડોલી માસ્તા વચ્ચેનો સ્ટેટ હાઈવે બંધ કરવાની ફરજ પડી. અંબિકા નદીનું ખતરનાક જળસ્તર પુલને અડીને પસાર થઈ રહ્યું છે, જેના પગલે પુલની બંને તરફ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો તો મહુવાન ઉમરા ગામે આવેલો મધર ઇન્ડિયા ડેમ પણ પાણીમાં છલોછલ થઈ ગયો. સુરતના ઘોસંબામાં ભારે વરસાદને લઈને રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળ્યા, જેને લઈને મુંબઈ તરફ જતી શતાબ્દી એક્સપ્રેસ સહિત 8 ટ્રેન અટકાવાઈ. ગુડ્સ ટ્રેન અટકાતા પાછળ દોડતી તમામ ટ્રેનને અસર પહોંચી, જેને લઈને પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવી. વડોદરામાં ભારે વરસાદની આગાહીને કારણે જિલ્લા કલેક્ટરે એલર્ટ જાહેર કર્યું અને લોકોને સાવધ રહેવા તેમજ કામ સિવાય બહાર ન નીકળવાની અપીલ કરી. આ સાથે જ અફવા પર ધ્યાન ન આપવા પણ અપીલ કરી. વડોદરાના પાદરામાં ધોધમાર વરસાદ વરસ્યો તો પાદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી અને ઢાઢર નદી પરના ગામોમાં પાણી ભરાયા અને સાથે જ પાદરા કરજણ હાઈવે ઉપર પાણી ફરી વળતા હાઈવે બંધ કરાયો. ધોધમાર વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધી. વડોદરામાં પાદરા કરજણ હાઈવે ભારે વરસાદને લઈને ગામ અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ભારે વરસાદને કારણે જળબંબાકાર સર્જાયો તો હાઈવે પર પાણી ભરાવાના લીધે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી. વડોદરામાં ભારે વરસાદથી લોકોની હાલાકી યથાવત છે. અનેક સ્થળે હજુ પણ પાણી ભરાયેલા હોવાથી જનજીવન ખોરવાયું, સાથે જ થોડા થોડા સમયમાં વરસાદ વરસતો રહેતો હોવાથી લોકોની મુશ્કેલી વધી. વડોદરાના કરજણમાં એનડીઆરએફે પૂરમાં ફસાયેલા બાળકને બચાવી લીધું. માસૂમ બાળક સાથે તેની માતા સંભોઈ ગામની સીમના કુવા પર ફસાઈ ગઈ હતી. જોકે આ અંગેની જાણ થતા જ એનડીઆરએફની ટીમ બોટ લઈને મહિલાની મદદે પહોંચી અને મહિલા તેમજ તેના બાળકને બચાવી લીધા. વડોદરાના વડસર ગામમાં મગર દેખાયો. શ્રીજી ફ્લેટ નજીકથી 11 ફૂટના મગરને એનડીઆરએફ અને પોલીસની ટીમે બહાર કાઢ્યો. હાલ મગરને વન વિભાગને સોંપાયો છે. આ સાથે જ સલામતીના ભાગરૂપે આ વિસ્તાર ખાલી કરાવાયો. વડોદરાના કરજણમાંથી પસાર થતી ઢાઢર નદીમાં પૂર આવતા નદીકાંઠાના 5 ગામોમાં પાણી ફરી વળ્યા, જેના કારણે ખેરડા ગામ 2 દિવસથી સંપર્ક વિહોણું બન્યું. પિંગલવાડા નદી બ્રિજ પર પાણીનો પ્રવાહ વધતા કરજણ પાદરા રોડ બંધ કરાયો. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ જનજીવન સામાન્ય બન્યું છે. જોકે જીવન જરૂરી એવી શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા. પૂરની સ્થિતિ બાદ શાકભાજીના ભાવમાં 50% વધારો થયો. શાકભાજીના ભાવો વધતા સામાન્ય પ્રજા પણ હેરાન પરેશાન થઈ.
વડોદરાના કડક બજાર વિસ્તારમાં ઠેર ઠેર ગંદકી અને પાણી ભરાયેલા જોવા મળ્યા. પ્રભારી સચિવ ડોક્ટર વિનોદ રાવી કડક બજાર ખાતે જઈ નિરીક્ષણ કર્યું અને કહ્યું કે ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડી રોજ 3 થી વધુ ફેરા કરશે. વડોદરાના આજવા સરોવરની સપાટીમાં ઘટાડો થયો. આજવા ડેમની સપાટી 211 ફૂટ પર પહોંચી, સાથે જ વિશ્વામિત્રી નદીનું જળસ્તર પણ ઘટ્યું. વિશ્વામિત્રી નદીનું જળસ્તર 29.90 ફૂટ પર પહોંચ્યું. જળસ્તર ઘટતા વડોદરાના 95% રસ્તા ખુલ્લા થઈ ગયા છે. મોટાભાગના વિસ્તારોમાં વીજ પ્રવાહ પૂર્વવત થયો. વડોદરામાં પૂર બાદ જુદા જુદા વિડીયો પર સામે આવ્યા. આવો જ એક વિડીયો સાપ અને મગરનો વાયરલ થયો. વિડીયોમાં સાપની પાછળ મગર તરતો જોવા મળ્યો. ભૂખ્યા થયેલા મગર કંઈ પણ આરોગવામાંથી તૈયાર હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચના કાપોદરામાં એક યુવકનો દિલધડક બચાવ કરવામાં આવ્યો. દસમસ્તા પુરમાં યુવક તણાયો હતો. બચાવ કામગીરી વખતે દોરડું છૂટી જતા યુવક ફરી તણાયો, જેને લઈને સ્થાનિકોએ હિંમત દર્શાવી યુવકને બચાવી લીધો. ખંભાતમાં 5 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો તો 12 થી 2 વાગ્યા સુધીના 2 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો. ખંભાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હોવાથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું. જોકે દરિયો નજીક હોવાથી કોઈ જગ્યાએ પાણી નથી ભરાયા. દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં એક વૃદ્ધ દસમસ્તા પાણીના પ્રવાહ વચ્ચે મજા લેતા નજરે ચડ્યા. અજાણ્યા એક શખ્સે પોતાના મોબાઈલમાં આ દ્રશ્યો કેદ કર્યા. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદને કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે અને સપાટી પરથી વહી રહ્યા છે. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા દમણગંગા નદી ભયજનક સપાટીએ વહી રહી છે. તો વલસાડના કાશ્મીરના નગરમાં ઔરંગા નદીના પાણી ઘરોમાં ઘૂસ્યા, જેથી પોલીસ જવાનોએ 100 થી વધુ પરિવારોનું બચાવ કાર્ય હાથ ધર્યું અને તેમને સલામત સ્થળે ખસેડ્યા. ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. બરોદી, યાવડા, પિચિંગ, દાણા બજાર, છેપાડામાં પાણી ભરાયા તો સતી માતાના મંદિર પાસે પણ પાણી ભરાતા એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ. વલસાડમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. ભાગડા વાડા વિસ્તારમાં આવેલા વિનાયકનગરમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સ્થાનિકોએ દાવો કર્યો કે તેઓ વેરો ભરતા હોવા છતાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી કરાઈ. વલસાડમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા. વલસાડના છેપાડ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. પાણી ભરાતા અવરજવર માટે રસ્તો બંધ કરાયો.